એકલા ખાઈ જવાનો નથી, પાચવાનો છે, ઘરે લઈ જવાનો અને એમાં બીજો પ્રસાદ ભેળવી અને આપણને અહીંયા પવિત્ર ધામમાં મહાપુરુષના હાથે આપણને આ પ્રસાદ સાતરનો મળ્યો છે એ હાંચવી રાખવાનો, ઘરે લઈ જવાનો અને ઘરના દરેક સભ્યોને દરેક માણસોને એમાં થોડી ખાખરની પ્રસાદી વેચી અને આપવાનો. અને આ જે બીલા દરેક ભક્તોને આપ્યા છે એ શિબિરના બીલા પણ તમારે હાંચવાના છે અને હંમેશા પાઠ કરવા માટે આવીએ, કથામાં જઈએ બપોર પછી અથવા ગામમાં જતા હોઈએ તો પણ એ બીલો લગાડી રાખવાનો. અને જે કાંઈ આપણે અનુષ્ઠાન થાય છે એના જે પાઠો જન્મંગલના સ્તોત્રો છે, માળા છે કે જે ગ્રંથોના પાઠ કરતા હોય એ દરેકે યાદી રાખવાની. છેલ્લે એનું ફોર્મ ભરવાનું આવશે ત્યારે એમાં જેટલા પાઠો થયા હોય એની નોંધ કરવાની હોય છે. એટલે દરેકે પાઠોની જપની માળાની યાદી રાખવાની. અને નવા જે હરિભક્તો આવતા હોય એમણે ત્રિકમભાઈને મળી અને ત્યાં નોંધ કરાવવાની કે અમે આજે આ દિવસે આવ્યા છીએ. એટલે એ પ્રમાણે દરેક ભક્તો ખ્યાલમાં રાખે. હવે ભગવાનનો થાળ આવશે અને ત્યાર પછી થાળ બોલાશે. એવા માણસ હોશિયાર હોય
અને પછી હલવાટાને પહોંચે ને મળે તો પ્રસાદી ક્યાંથી મળશે એટલે પાછો પ્રસાદી લેવા જાય. દાદી ખાધું એ જોતું અને આ વારુંચી હોય તો એટલે એની પ્રસાદી જોઈ પાછી. આ હરિભગત માં કોક કોક ને બહુ ખરાબ ટેવ હોય છે. એ જાણે હું એ કહેવે છે છોકરાને ખવારે છે પ્રસાદી આવી છે પ્રસાદી આવી. અમને હવે હસું કે આનું એને ફળ શું થાય. પણ આ લોક એવું છે એટલે તમે અને અહીંયા પાછું કેટલા ઈ ટેવ ને લઈને નીકળીને નહીં પણ બરફ માંથી આવે
મરક થાય છે મારો માર જામી જાય. એટલે આજકાલ આપણે એમ જાણીએ કે આકાશ ગંગા બરાબર છે. આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ભગવાને એ બદ્રીનાશ્રમ એને આજે આપણે બદ્રીનારાયણ કહીએ. આંખે ફેર છે, તમે આ ભણેલા માણસો સમજો, એ કઈ પદાર્થ ને જુઓ એટલે ઊંડાણ માં જુઓ. સામાન્ય પ્રજા ઊંડાણ થી વિરખી શકતી નથી, એને એની ખબર નથી. એમ આપણા ઋષિ મહર્ષિઓ એ ઊંડાણ થી જોયું એટલે એને આગળ ને આગળ દેખાતું આવ્યું. એ સંસ્કાર દૈવી પ્રજામાં આસ્તિકતાથી ટકી રહ્યા. એ આપણે દૈવી પ્રજા છીએ, એ સંસ્કાર ટકી રહ્યા. આજે આપણે માનીએ એ આકાશ ગંગા નારાયણ ના ચરણારવિંદ થી ચાલી આવી, એમાં આપણે સ્નાન કરવાનું મળ્યું આપણા મહદ ભાગ્ય ગણાય. સ્નાન ત્રણ પ્રકારના પાપ ને નાશ કરે છે. સ્નાને કરીને દેહ નો, આચમને કરીને પ્રાણ નો, અને સંકલ્પે કરીને મન નો. ત્રિવિધી તાપ ને હરનારી છે એમ માનીને આપણી ભારત ની પ્રજા અહી હર વખત યાત્રા આવે છે પાપ નો ભાર હળવો કરવા. આપણે સ્વામિનારાયણ શબ્દ ના આશ્રિત છે. સ્વામિનારાયણ શબ્દ એવો છે કે સામાન્ય જીવ એને સમજી શકતો નથી. સત્સંગ કર્યા પછી સ્વામિનારાયણ શું છે એ તો કોઈ ભાગ્ય જ સમજે છે. ભગવાન ભગવાન એક શબ્દ વાપરીએ છીએ, પણ એને ભગવાન કેમ કહેવાય, એમને મેળવણી સરખી યોજના આજે લગભગ કોઈ જાણવા ઈચ્છતું નથી. એમ ને એક મૂઢપણા થી સ્વામિનારાયણ બોલીએ છીએ. સ્વામિનારાયણ શબ્દ ઠેઠ હડે છે અને ઉપર હડે છે. એને આના હૃદય ને આરે સંબંધ કરવો છે ને ત્યાંનો કરંટ છે. એ કરંટ ભાવ થી જો એનો વિચાર કરો તો ભગવાન નો સંબંધ આવી જાય છે. બાકી શબ્દ માં ના આવે. અમારે આરતી ઉતારવાનો સંકલ્પ છે ગંગાજી નો. ત્યાં સાધુઓ આરતી ખોળે છે પણ હવે કડીક માં મળે નહી. હમણાં ક્યાંક કાગળ જેવા કરું ને એટલે મને આંખે પૂજે નહી, હું વાંચી શકું નહી. એટલે મેં કે તમે વાંચી લ્યો એટલે એને વાંચ્યું એ ખરું. મારી દ્રષ્ટિ આખી બીજી, આને સંબંધ શો જોયો છે એ આ એની આરે સંબંધ જોયો છે. એક વકીલો સંબંધ છે એ જ્યાં વાંચી લીધો, પણ એ આપણા જેવો કોક કવિ છે ને એને વિચારે ગોઠવું. એને એ આની ખબર ન હોય. શબ્દ લાલિત્ય આવે પણ શબ્દ નો એ માન આમાં કેમ સંબંધ કરવો, એ તો કોઈક આર્ષ પ્રયોગ એનું નામ છે. ઋષિ પ્રયોગ થાય ત્યારે એ સંબંધ જોડાય, ઉપલક ભાવ થી ન જોડાય. વાંચ્યું બધું બિચારા ને દિવ્ય ભાવ તો હોય એટલે સારા શબ્દ જ ગોઠવતા હોય. આપણે આ જગત માં ફરીએ છીએ, ક્યાંક હારી નદી હારી હારું પાણી મળે તો નાવાનો ભાવ થાય, કડી બેહવાનો ભાવ થાય. પણ હું એની યારે સંબંધ ધરાવીને આની યારે સંબંધ ધરાવીને વચમાં જો સુમેળ કરાય તો એ આખું ફળ જુદું. નદીઓમાં નાતા એ ઘણી વખત હોય શું, પણ આમાં જે નાવાનું એની યારે સંબંધ ધરાવી નાવું જોઈએ. આજે આગળ આ કીર્તન બોલ્યા, કીર્તનમાં ભગવાનની મૂર્તિના અંગો અંગ અને તિલનું વર્ણન છે. એને સંભાળીને એની સાથે સંબંધ ધરાવી અને પછી સ્નાન કરીએ ને એટલે ભગવાનનો સંબંધ આપણને કરંટ લાગી જાય. જો
આજ ભેગા થયા છે ભગવાન ને સંભાળી ને હવે સ્નાન કરીશું જો સહજાન
રાજકોટ થી નીકળ્યા ગુરુકુળ ના દરવાજા પાર્યા, ત્યાંથી દુનિયા સંતો એ શરૂ કરી. રેલવે માં પણ ભજન કરતા કરતા ચાલ્યા આવ્યા, સાથે આવ્યા એને ખબર છે. અહી પણ તમે બધા મળીને મનુષ્ય દેહ ના કર્તવ્ય તરીકે ઈશ્વર સ્મરણ અખંડ કરો છો. આ બધું જોઈને મારા હૃદયમાં સંતોષ છે. તમે અહી આવ્યા, આટલી તમે સફળતામાં ભાગ લીધો છે, ભગવાન તમારી ઉપર રાજી થશે. અહીંથી બધા આપણે અમદાવાદ ગયા પછી પાછો પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ માં કોઈને જોડાવવું હોય અથવા ન જોડાવવું હોય એની ખુશી ની વાત, પણ યાદી આપવી મારું કામ છે એટલે યાદી આપું છું. અહીંથી અમદાવાદ જઈએ તરત, ત્યાંથી એક તો મારી સાધુની જ બસ હશે અને બીજી તમારા જે પેસેન્જરો નું માપ આવે એ પ્રમાણે બસ થાય. તો બે બસ, અને કેદી ગોતી જાય તો એ તમારી રીતિ પ્રમાણે ત્રણ બસ કરો, પણ બે બસ તો મેં નક્કી માલી પાછી કરી રાખી છે, સાધુની એક અને કેટલાક આવે તો બીજી ગ્રસ્ત. આજનું આપણે ભજન સ્મરણ આ એક સ્થળમાં, આ સ્થળ ભગવાનના ધામનો દરવાજો છે. તમે દરવાજે બેઠા છો, પ્રભાતી બોલીએ એમાં આવે છે શંકર નેજા ખોળીને દરવાજે બેઠા થો, એ આપણે એને દરવાજે બેઠા છે. નારાયણનું ઘર આગળ છે, ભગવાન આપણને બોલાવી લે એટલે એને ઘેરે વયા જઈએ, ત્યાં લગી દરવાજે રોકાવાનો છે. અહી આવ્યા દરવાજે, હજારો મહર્ષિઓ આ જગ્યામાં તપશ્ચર્યાઓ કરી ગયા છે, યોગ સાધનાઓ સાધી ગયા છે, એ ઠેકાણે આપણે બેઠા છીએ. અમદાવાદ થી મારા મનમાં શ્રીજી મહારાજે અમદાવાદ તળમાં તો નરનારાયણ દેવ પધરાવ્યા છે, ત્યાં આપણે દર્શન કરીશું, ભજન સ્તુતિ કરીશું. તરત ત્યાંથી રવાના થઈ અને વડતાલ જવાનો સંકલ્પ છે. શ્રીજી મહારાજે એ સ્થાન પણ નિર્માણ પોતાનું કર્યું, શિક્ષાપત્રી ત્યાંથી જ લખાણી આપણને બધાને આજ્ઞા ત્યાંથી આપી છે. એટલે અમદાવાદ એ સીધા વડતાલ, વડતાલ દેવના દર્શન કરી, ગોમતી સ્નાન કરી, ધન ભજન થોડું ગોછું છે કરીને તરત પાછા રવાના થઈ અને સીધા ધોળેરે જઈ. એ પણ શ્રીજી મહારાજ ના હસ્તથી પધરાવેલા દેવ છે. ધોળેરે પણ ધન ભજન થોડા કરી અને રવાના થઈ. રસ્તામાં સારીપુરે આવશે કે કરિયાણી આવશે, દર્શન કરીને ગઢડા સીધા. ગઢડા પછી ત્યાંય પણ ધન ભજન કીર્તન ભગવાનની આગળ ચોકમાં બેહીન છેવટમાં કરીને રવાના થઈ સીધા જૂનાગઢ. જુનાગઢ શ્રીજી મહારાજ ના પધરાવેલા દેવ છે. આ હિમાલય છે, ત્યાં ગિરનાર છે, એની છાયામાં થોડું ભજન કરી અને પછી પાછા રવાના થઈ તે વહેલું આવે રાજકોટ. રાજકોટ આપણો પ્રવાસ પૂરો થઈ ગયો. રસ્તામાં દેવ મંદિરો આવશે એમાં આપણે અનુકૂળતા પ્રમાણે દર્શન નો રાખશું. બાકી આ શ્રીજી ના પધરાવેલા દેવ છે ના એટલે એના દર્શન થઈ જાય, અને રાજકોટ પહોંચ્યા પછી હવ હવ ને ઘેરે જેમ જવું હોય એમ જાય એમ મારો સંકલ્પ છે. તમને કોઈને ફરજિયાત નથી આવજો, જો એ તો અમદાવાદ થી બારોબાર જવું હોય તો અમે રાજી છીએ.
અને કદાચ આ પ્રવાસમાં જોડાવવું હોય તો મેં યાદી આપી, કારણ કે બસ કરવી એ પેસેન્જરોના નામ દેવા પડે છે. એટલે આમાંથી કોઈને જો આવવાનો વિચાર હોય એટલે બે દિવસ તમારે ઘરે મોડું ઉભાય હોય, બે દિવસમાં બધા મંદિરોના દર્શન થઈ જાય અને પછી ઘરે વયો જવાનું. એટલે આલ્પી યાદી એટલા માટે આપી કે બસ વાળાને પહેલા નામ મોકલવા પડે છે. એટલે આમાં જેનો સંકલ્પ હોય એને આમાંથી મોટેરા બે ત્રણ જણા જે થઈ જાય એની આગળ લિસ્ટ રાખવું જોઈએ અને એ તરત અમારે બે ત્રણ દિવસમાં મોકલી દેવું પડે ત્યારે એ બસ થાય, નહીં તો ન થાય. આમાં કોઈ તમે આવો એવી ફરજિયાતી નથી હો, તમારો પ્રેમ હોય ને ઉત્સાહ હોય ને જેવા એટલા દર્શન કરી લઈ તો સુખે આવજો. અને બીજી જ છે એ તો બે ચાર તમારામાંથી જ મોટેરા કરશું, એ જે નિર્ણય કરે અહીંયા દેખાશે ભાઈ આથી જ ધામ લેવાય. એટલે આવો સંકલ્પ હતો એ આજે યાદ કર્યો, એટલે તી પહેલા તમે ઘાટ ઘડી લ્યો. આવવું હોય તો ભલે, ના આવવું હોય તો ભલે, કોઈ નહીં આવે તમે સાધુ તો દર્શન લ્યો. અમારી બસ બધે ફરી વળશે, આ તો કોક ને દર્શને આવવું હોય તો આવે, જેમ એની ઈચ્છા. મોટેરા થઈ જાય બે ચાર એટલે આ બે દીમાં બધું પતી જાય, સમજે ને. આટલી યાદી એક ઊંઘી આપતી હતી, ખૂબ વજન કર્યું છે અને કરો છો આવા પવિત્ર સ્થાનમાં, તમે ખૂબ કાન્યા છો, રવીને જાઓ છો, નુકસાનીમાં જતા નથી. અહીં આવીને તમે આડા અવળા રખડ્યા નથી. એ અત્યારે જો શાસ્ત્ર વાંચો એમાં દેખાય બદ્રિકાશ્રમમાં ઋષિઓ બેઠા હતા, ઋષિઓ પણ એમાં બે ભાગ લખ્યા છે, પણ એ ઊંડાણમાંથી કોઈ જોવે નહીં એટલે દેખાય નહીં. ઋષિ જુદા અને મરીચ્યાદિક પ્રજાપતિઓ બધા બેઠા હતા. ઋષિઓ એ અધ્યાત્મના માર્ગના છે આગેવાનો, અને મરીચ્યાદિક પ્રજાપતિઓ એ પ્રજાતંતુ વિસ્તારવામાં છે, પ્રજાને આગળ વધારવામાં. બે વિભાગો બેઠા હતા, એના ચિત્રો આપણે જ્યાં મંદિરોમાં કરે છે ઋષિઓના, નરનારાયણની ઝૂંપડીઓ ચિત્રે છો, એમાં નર આગળ પડતા રહે છે અને નારાયણ પાછળ રહે છે. નારાયણ પછી દર્શન આપે, પેલા નર ને મળી શકાય છો. એ બધા એના રહસ્યો ઘણા ઊંડા છે. ત્યાં નરનારાયણની સભા, આજે આપણે આ નરનારાયણ ઉપલા ભાગમાં બેઠા છો, બદ્રિકાશ્રમ અહીંથી ઉપલા ભાગમાં જ રહ્યો છે. આજે એના ખોળામાં દરવાજામાં આપણે બધા ભજન કરીએ, એ જાણતા છે મારે દરવાજે મારા ભક્તો બેઠા છો. એટલે તમારી ઉપર અદ્રશ્ય ભાવમાં ખૂબ રાજી થતા હશે અને તમે એ રીતે જ ભજન ધ્યાન કરો છો. આ સ્મરણ પણ તમારે જાળવી રાખો. આ કમાણી અવિનાશી છે, આ કમાણી કાયમ ની કામની છે. જગતમાં કરોડો રૂપિયા કામશો તો વ્યક્તિ વાપરશો ને ખાશો ને બધું થશે, અને તેની જો સંસ્કાર બદલ્યો તો મજા ખોવાઈ જાય હો પાછા. તેની કોક વધારે પણ મર્યા પછી નો કામ આવે, આ મર્યા પછી કામ આવે. ભોખી જઈ અને ભોખાવી જઈ સેવા કરો. સેવા એ પૈસા થી તો કરનારા બહુ મળે, પણ પાછી વૃત્તિ વાળી અને ભગવાન માં જોડાવું એવા સેવકો ઓછા ધરે હો.
રીતે આપણે આ શિબિર ની યોજના ભગવાન માં જોડાવવાની છે. તમે બધા એક મહિના થી ત્યાં અખંડ ભગવાન નું સ્મરણ કરો છો, તમને બધાને સાવાસ છે. એટલે આ પ્રમાણે આજે જરા યાદી આપી દે. હવે દિવસો આપણા માપેલા છે, થોડા છે. એટલે અમદાવાદ થી જો કોઈને વડતાલ કે ગઢડા કે ધોળેરા કે જુનાગઢ દર્શન કરવા હોય તો બસ ની યોજના ઘડી લઈ. એની મેરે જવું હોય તો આપણે કઈ કોઈ ના પડતા નથી. પણ અમારી બસ તો જશે સાધુ ની. ઓજા ની જો હોય તો બે બસ કરીએ, જેવી ભગવાન ની ઈચ્છા છે એમ થશે. બાકી ખરેખર મેં સંકલ્પ તો કર્યો કે શિબિર કરી. બહુ વિચારો આવતા હતા, કારણ કે એમાં વિઘ્નો ઘણા અમને દેખાતા હોય. એ અમે તમને કહીએ નહી હો, ને જે આમાંથી પાર પડીએ તો આ કામ થાય, નકર ન થાય. ત્યાં ભગવાને ખબર વળવા દીધી નહીં, આપણું કામ થઈ. એક મહિનો તમે બધાએ ભગવાન માં ચિત્ત વૃત્તિ નો વિરોધ કર્યો છે, ઘણી કમાણી કરી લીધી. તમારા મહદ ભાગ્ય છે. અને આ સંતો ખરેખર કાયમ હું વારંવાર કહું છું, શિબિર નું મુખ્ય પ્રયોજન તો સાધુ હતા. કારણ કે મને જેમ દેખાય કે હું સાધુ થયો, મારી પાસે સ્વામિનારાયણ નામે એ બિચારા મારી પાસે આવી રહ્યા. હવે એને હાથે માર્ગે ન દોરીએ તો મેં એને રઝળાવ્યા કહેવાયો. એ ભાવનાથી આ છેતે આવીને બેઠા. દેશમાં ભેળા કરીને વાતો ગણીએ તો થાય ન થાય એમ નહીં, પણ દેશનું વાતાવરણ આજ યુગના ધર્મ પ્રમાણે જરાક ડોળાયેલું છે. આ એક બાજુ ખૂણામાં આ પવિત્ર પ્રદેશમાં ગંગાને કિનારે ને જો ભેળા થાય તો સાધુના ભાવીને માટે મારે કાંઈ જેને યાદી આપવી, એ યાદીને માટે અહીંયા આવ્યા શ્રી ભાઈ. એમાં અવાંતર તમે તમે મુખ્ય નિશાન માં નહોતા, પણ મેં કહ્યું આ કોક હેત વાળા છે ને વાળા આવવાનું કહેવાના 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 હો. ખરેખર જો આ શેઠિયા છે તો મહિનો મહિનો દીઠ્યા અહીંયા નિરાતે આવી બેઠા છો. કે ઘરે જેમ સોફા સાત ના ફલાણું હોય અહીં જ્યાંથી કાઢીએ, એ જ્યાં બેહવાનું ત્યાં જ બેહવાનું. ધૂળમાં રેતીમાં નદીના પાણીમાં જ્યાં અહીંયા સ્ટવ ન મળે ત્યાં ગંગાજીનું પવિત્ર પાણી ચાલ્યું જાય હવું એમાં નાઈ છે ધોવે છે અને આનંદ મારે છો. એટલે તમને બધાને સાવાસ છે કે આમાં કંટાળતા નથી, ભગવાનમાં જોડાઈ બેઠા છો. આ સ્મૃતિ ઘેરી ગયા પછી પણ તમે કાયમ જો રાખશો ને તો તમારા લાભને માટે છે. વ્યવહારમાં પડ્યા પછી જો આને ભૂલાઈ જાય તો થોડીક નુકસાની છે, નુકસાની ન આવવા દેવી. કમાણી કરી એ જળવાઈ રહે એવા નિશાનમાં ચાલુ. આવા બે શબ્દ કહેવાતા તમને કયા. હવે આમાંથી બે મોટેલા થી નામ બામ લખજો અને અમને કહેજો, અને ટિકિટ ભાડું તો ત્યાં ગયા પછી ખબર પડે અહીં ન પડે. દેવપ્રયાગ જવું હોય તો જવાય, નાવું હોય તો જવું.
લીલી થઈ ગઈ પરવારી લક્ષ્મણજી માટે સંજીવની માટે આખો પર્વત ઉપાડ્યો છે હનુમાનજી સંજીવની કોઈ મળતી નહીં ભાઈ
Yeah.
श्री
द्वारिका जा रहे हैं, शोभा यात्रा निकली है, उस समय नर नारियां दर्शन कर रहे हैं। एक सखी दूसरी सखी से कह रही है, बहन देखिए तो सही, नंद नंदन आज द्वारिका जा रहे हैं, रथ में बैठे हैं, अर्जुन नर स्वरूप अर्जुन नारायण के साथ है, और कितना श्याम सलोना उसका सौंदर्य है, हमारे जो पुराण पुरुष है सवे किलायम पुरुषम पुरातन है। सखी सखियों ने गीत गाया है, भागवत के प्रथम स्कंद में आता है, गीत गाया है, इनको मानव मत समझना। सवे किलायम पुरुषम पुरातन, ये वही पुरातन पुरुष है जो इस सारे विश्व की जड़ है, जो इस विश्व रूपी पीपल के पेड़ की जड़ है, जिससे सारा विश्व बनता है। ये पुरातन पुरुष कभी भी उसका आदि और अंत नहीं है, ये मानव रूप में वही जा रहे हैं। कोई पहचान कराने वाला चाहिए, शादी करनी है तो पुरोहित चाहिए, भगवान का परिचय करना है तो कोई माध्यम चाहिए, और भागवत जैसे ग्रंथ यही बताते हैं, महापुरुषों के चरणों के सानिध्य में ही सवे किलायम कृष्ण
અસુર
એક બ્યાડ હોય
चार जन महाराज जने।